राहुल गांधी नु संसद सभ्य पद रद्द करवामां आव्युं छे। शुक्रवारे लोकसभाना सचिवालये एक नोटिफिकेशन बहार पाडीने आ माहिती आपी हती। गुरुवारना रोज सूरतनी कोर्टे तेने फौजदारी मानहानिना केसमां दोषी ठेरव्यो हतो अने तेने बे वर्षनी जेलनी सजा फटकारवामां आवी हती। त्यारे 15,000 रूपियानो दंड पण फटकारवामां आव्यो हतो। जो कि आ केसनी सुनावणी दरमियान कोर्टे तेमने जामीन पण आप्या हता। तो दर्शक मित्रों, आ महत्वना समाचार पर अत्यारे चर्चा करी रह्या छे। मारी साथे चर्चामां स्टूडियोथी जोडाया छे प्रशांत गढवी, के जेओ राजकीय विश्लेषक छे। प्रशांत भाई, आपनुं स्वागत छे। प्रशांत भाई, सौथी पहेली प्रतिक्रिया आपणी, राहुल गांधीनुं सभ्यपद रद्द थाय छे अने आधार आप मानीने शुं मानो छो कि कया आधार पर लागे छे आपने के सभ्यपद आटलुं सरळताथी रद्द थई जाय? એટલે બંધારણીય પ્રક્રિયા અને સંસદીય જે પ્રણાલી છે એના પ્રમાણે જે કંઈ કાયદાકીય આંટીઘૂંટી હોય છે કે ભાઈ 2 વર્ષ અથવા એના કરતાં વધારે સજા કોઈ પણ સભ્યને હોય તેનું સંસદ સભ્ય પદ આપણે કેન્સલ ગણતા હોઈએ છીએ અથવા એ આગળ લાયબલ નહોતું હતું। પણ એટલે આશ્ચર્યની વાત એ છે કે હજી ગઈકાલે તો કોર્ટે સેશન્સે ચુકાદો આપ્યો, પછી એની સાથે 30 દિવસનો સ્ટે પણ આપ્યો છે। એટલે બે વસ્તુ થઈ, કોંગ્રેસ થોડી ધીમી બી ચાલી અને ભાજપ હાઈપર એક્ટિવ ચાલી। કારણ કે કોંગ્રેસે એ સ્ટેના એટલે એના આધારે હજી સુધી કોઈ પ્રક્રિયા કરી જ નહીં કે લોકસભામાં આવી કોઈ એટલે અરજી પણ ના આપી કે ભાઈ રાહુલ ગાંધીનું કેન્ડિડેચર અત્યારે આમાં રદ ન થવું જોઈએ કારણ કે આની ઉપર સ્ટે છે। તો એ જ વસ્તુ ભાજપ આટલી હાઈપર એક્ટિવ ચાલી કે આજે સંસદ ચાલુ થયું। સંસદમાં બીજી ઘણી બધી માંગો છેલ્લા એક મહિનાથી ચાલે છે, જેપીસી ને લઈને, અદાણી ના મુદ્દે, બીજા કોઈ બિલો પર ચર્ચા નથી થઈ, કોઈ બિલો પર ચર્ચા નહીં અને સીધું ગઈકાલ હજી 24 કલાક નથી થયો અને સીધું જ આ સભ્યપદ રદ કરવું એવું અને આમાં કેવું થશે આગળ જતા? હવે સ્ટે ના આધારે આગળ બધું જ થઈ શકે છે, કશું થૂકેલું ચાટશે લોકસભા? આ બહુ એના જેવી વાત છે। એટલે આ પોલિટિકલ રાઇવલરી એક ડેફિનેટલી તમારા એક હરીફ હોય, રાજકીય હરીફ હોય, પક્ષાપક્ષી થતી હોય, પણ એને લઈને આટલું બધું આ લેવલના, કારણ કે મને એવું લાગે છે કે ભદ્રેશભાઈ તમારી ને મારી જે સમજણ આવી ત્યાર પછી ના આવા કિસ્સા બહુ ઓછા, એટલે રેર ઓફ ધી રેરેસ્ટ હોય ને એમાંનો આટલો મોટો ચુકાદો, એટલે આ કઈ દિશામાં રાજકારણ જઈ રહ્યું છે? અને બીજું, હવે ઇલેક્શન ના આડે માંડ 9 મહિના રહ્યા છે, કદાચ એક્ઝેક્ટ 1 વર્ષ પછી આ ટાઈમે તો આચારસંહિતા લાગી ગઈ હશે, તો આટલા ઓછા સમયગાળામાં કાં તો એટલે આવી કઈ ભીષ કે બીક હતી, માનો કે એનું સભ્યપદ ચાલુ રખાયું હોત, પરંતુ ઓલરેડી અત્યારે સંસદમાં હોબાળો ચાલે છે, તો જો ચાલુ રખાયું હોત તો ફરક શું પડતો હતો? કે પછી એવું છે છેલ્લા એક મહિનાથી, કારણ કે ઓલરેડી ત્યાં જે બેઠા છે 542 જણા, એ બીજું તો કઈ આપણે અત્યારે જોઈ રહ્યા છે વેસ્ટેજ ઓફ ટાઈમ થઈ રહ્યા છે, કારણ કે કોઈ ચર્ચા થતી નથી અને જનતાના પ્રશ્નોની ચર્ચા થતી નથી, એટલે વેસ્ટેજ ઓફ ટાઈમ જે થઈ રહ્યો છે, કદાચ આ વધુ ચાલુ રહ્યું હોત તો ફરક શું પડ્યો હોત મને ખબર નથી પડતી। તો પ્રશાંત ભાઈ, ફરક કોને પડી શકે છે વધારે એ પણ સવાલ થાય છે, કારણ કે અહીંયા રાઈટ ટુ રિપ્લાય પણ રાહુલ ગાંધીને આપવા નથી આપવામાં આવ્યું અને એમનું સભ્યપદ રદ થઈ ગયું છે, તો કોનો ફરક વધારે પડી શકે છે? અને આપે હમણાં કીધું કે ઇલેક્શનની વાત કરવામાં આવે તો આગામી સમયમાં ઇલેક્શન પણ આવશે, તો એમાં પણ લાંબા સમયગાળાની અસર પડી શકે ખરી આમાં? એટલે સૌથી પહેલા તો સ્ટે જે આવ્યો છે અને એ હાઈકોર્ટમાં જાય ને આમાં કઈ સુધારા વધારા આવે, ચુકાદો નવો આવે છે, આ સજા આગળ કન્ટિન્યુ થાય છે કે પછી હાઈકોર્ટ કોઈ બીજી રાહત આપે છે, એના આધારે આપણે નક્કી કરી શકીએ આગળ શું થશે। માનો કે 2 વર્ષ છે, કાલ ઉડીને હાઈકોર્ટમાં ગયા પછી વળી પાછી આની ઉપર સુનાવણી થાય ને ક્યાં સજા ઘટી જાય, સજા રદ થઈ શકે, એ જો રદ થઈ જાય તો પાછું સભ્યપદ કેવી રીતે પાછું એટલે પાછું લોકસભાએ આપવું જ પડશે, એ પછી એના આધારે બી હાઈકોર્ટમાં જઈ શકે છે। એટલે આખી આ પ્રોસેસ ને થોડી એટલીસ્ટ 30 દિવસની રાહ લોકસભાએ જોવાની જરૂર હતી જે નથી જોઈ, હવે હોબાળો થઈ શકે છે। કા મને એવું લાગે છે કે ભાજપ જે ઈચ્છી રહ્યું છે એ અત્યારે કોંગ્રેસે કરી નાખવું જોઈએ, મારી એવી સલાહ છે અહીંથી કે આજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ થાય, એમને જે કઈ એમને સહાનુભૂતિ લેવી લે, બાકી એકો એક કોંગ્રેસીઓ આજે એટલે સંસદ સભ્યો બધા રાજીનામા આપી દેવા જોઈએ, કારણ કે ભાજપ એ જ ઈચ્છી રહ્યું છે સંસદમાં, તો આજે સાંજે એટલે આજના દિવસમાં બધા કોંગ્રેસી સંસદ સભ્યોએ રાજીનામા આપી દેવા જોઈએ। આટલી બધી ઉતાવળ કોના તરફથી માનવી, ભારતીય જનતા પાર્ટી તરફથી કે લોકસભા સ્પીકર તરફથી? લોકસભા સ્પીકરે થોડી ઉતાવળ કરી છે, એટલે એને ડેફિનેટલી પ્રેશર જ હોય તો આપણે બધા સૌ જાણીએ છીએ કે કારણ કે સ્પીકર છે, એટલે આમ તો સ્પીકર છે ને ન્યુટ્રલ વ્યક્તિ, વિધાનસભાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ એ જે દિવસે અધ્યક્ષ બને ત્યારે પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપે રાજકીય પક્ષના, તો એ અત્યારે ન્યુટ્રલ હોય, તો ન્યુટ્રલ વ્યક્તિએ તો બે બાજુ જોવાનું હોય કે આ કઈ રીતે ચાલવાનું છે, આગળ શું થવાનું છે, દૂરંદેશી વિચાર પણ કર્યો હોય એ લોકોએ। અને બીજું, કોંગ્રેસ મને એમ થાય વકીલોની જ પાર્ટી, આમ કોંગ્રેસ કેટલા વકીલો અત્યારે, માનો કે કોંગ્રેસે રાજ્યસભાના ગુજરાત જે મેમ્બર છે એ વકીલ છે, અમીબેન છે, શક્તિસિંહ છે, કપિલ સિબ્બલ એક જમાનામાં હતા, જયરામ રમેશ છે, તો આટલા બધા વકીલો ભેગા થયા પછી 24 કલાક છે ની રાહ જોઈએ એમણે, બિલકુલ નોર્મલી કઈ પણ હોય તો રાતોરાત સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય, આટલી બધી ઘટનાઓ બની જાય છે। આ પ્રશ્ન ભી આપને લાગે છે કે નિંદ્રાના મોડમાં જ કોંગ્રેસ જોવા મળી રહી છે?
હવે અત્યારે કેમ નિંદ્રામાં રહી એ બહુ મોટો ક્વેશ્ચન, કારણ કે આ નાની સુની વાત નહોતી. નિંદ્રામાં તમે રહી શકો, માનો કે કોઈ રાજ્યનું ઇલેક્શન આવતું હોય ને તમે કેન્ડિડેટ ના ડિક્લેર કરો એ નિંદ્રામાં પોસાય, પણ આ તો એનો સુપ્રીમો, પાર્ટીનો સુપ્રીમો, વડો ગણો, તો પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ગણી લો એક સમયના, ચલો કે તમે કોંગ્રેસ એને જ પ્રોજેક્ટ કરવા માંગે છે. પણ પ્રશાંતભાઈ, આપે હમણાં વાત કરી કે સુરતની સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે, 30 દિવસનો સમયગાળો આપ્યો છે ઉપલી કોર્ટમાં એને પડકારવા માટે, આપે કીધું શક્યતા સેવી કે ધારો કે કદાચ એ સજા રદ પણ કરવામાં આવે અથવા એમાં ફેરફાર થાય છે તો એ બાબતના આધાર પર બી પછી ફરીથી લોકસભામાં એની પર ચર્ચા થશે ખરી સંસદના સભ્ય પદ પર, શું લાગે છે? પછી તો રાહુલ ગાંધી કાયદેસર એ સ્ટે ઓર્ડરના આધારે એમનું લોકસભા પદ પાછું લઈ શકે છે. નહીં, એ તો કોંગ્રેસ પણ કાયદાકીય લડત આપે તો ની વાત છે, કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે એવું કીધું છે કે અમારે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો અમે જઈશું. શું લાગે છે સુપ્રીમ કોર્ટ કાયદાકીય લડાઈ ગઈકાલના બોલે છે, એવા કોર્ટની બહાર નીકળે ત્યારથી ચાલે છે કે લડાઈ લડતા રહીશું સુપ્રીમ સુધી જવું પડશે, પણ એ આજ સુધી ગયા નહીં, 24 કલાક તો થઈ ગયો. હવે એ જાય, હજી આમાં પણ આગળ જતા જોવો તમે નવા કેવા ટ્વિસ્ટ ને ટર્નિંગ આવે છે, કારણ કે એકવાર કોર્ટ, હવે હાઈકોર્ટ બી મને લાગે છે ભાઈ આને જ વળગી રહેશે. નહીં પણ પ્રશાંત ભાઈ, સુપ્રીમ કોર્ટ સુધી બી આ મામલો પહોંચે તો આપણે લાગે છે તરફેણ કોની થઈ શકે છે સંસદમાં? કોંગ્રેસના સંસદ સભ્યોની તરફેણ થઈ શકે, કોંગ્રેસની તરફેણ થઈ શકે કે રાહુલ ગાંધીની તરફેણ થઈ શકે? એટલે વ્યક્તિગત રીતે રાહુલ ગાંધી નહીં, પણ અત્યારે ચુકાદો કોના માટે છે? રાહુલ ગાંધી માટે. પણ મારો પૂછો એટલા માટે સંદર્ભ છે મારો, કારણ કે મને 2005ની ઘટના યાદ આવે છે કે એક સમિતિ બનાવવામાં આવી હતી લોકસભામાં અને પૈસા લઈને સવાલ પૂછવાની ગુસ્તાખી કરી હતી, એના બદલ 11 સાંસદોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું અને એવા સુપ્રીમ કોર્ટે એને યોગ્ય ઠેરવ્યું હતું. એટલે મારો સવાલ એ થાય છે કે રાહુલ ગાંધી તરફથી કદાચ સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ જાય છે અને સુપ્રીમ કોર્ટ કદાચ એવું પણ કહી દે કે યોગ્ય પ્રક્રિયા કરવામાં આવી. એ જ આખો કિસ્સો હતો. જો આપણે તો કોર્ટ કે કાયદા પેલા નિષ્ણાત નથી, અને આપણે કોર્ટ નથી કે આ ચર્ચા આવી રીતે કરી શકીએ. બિલકુલ. પણ એ વખતનો આખો પરિસ્થિતિ અલગ હતી, જે 11 સંસદ સભ્યો હતા એ કાયદેસર એવા ફોલ્ટમાં હતા અને પકડાયું હતું. હવે આમાં આગળ જતા આ જ વસ્તુ કેવી રીતે સાબિત થાય છે? 2 વર્ષની સજા આવી છે, સ્ટે નો ટાઈમ આપ્યો છે, એ સ્ટે મળે છે નથી મળતો, અને હાઈકોર્ટ જો એને કન્ટિન્યુ કરે તો પછી સુપ્રીમ બી લગભગ હાઈકોર્ટના ઓર્ડર ને આગળ એ જ રીતે કન્ટિન્યુ કરી. ઓકે, પ્રશાંતભાઈ, જયેશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસ તરફથી હિતેન્દ્ર પિટડીયા પણ જોડાયા છે. આ બંનેનું જયેશભાઈ અને હિતેન્દ્ર આપનું સ્વાગત છે. હિતેન્દ્રભાઈ આપને અવાજ આવે છે મારો? હેલો જી હિતેન્દ્રભાઈ, અવાજ આવે છે મારો આપને? હા અવાજ આવે છે. હિતેન્દ્રભાઈ શું કહેશો, રાહુલ ગાંધી સાંસદ માંથી હવે પૂર્વ સાંસદ થઈ ગયા, આજનો દિવસ એ ભારતીય લોકતંત્ર માટે કારો દિવસ છે, ઇટ્સ અ બ્લેક ડે ફોર ઇન્ડિયન ડેમોક્રેસી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર ને માત્ર બદલાની ભાવનાથી આ એક આખું આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોર્ટનો ચુકાદો ગઈકાલે આવ્યો એને હજુ 24 કલાક નથી થયા. 24 કલાક થયા પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારના પગલા લેવામાં આવ્યા, માત્ર ને માત્ર ડરના કારણે પગલા લેવામાં આવ્યા છે. એવું ઈચ્છે છે કે રાહુલ ગાંધીજી જે અદાણીની વિરુદ્ધમાં બોલી રહ્યા છે, જે આ દેશની મોંઘવારીની વિરુદ્ધ. હિતેન્દ્રભાઈ, હિતેન્દ્રભાઈ આ તો સંવૈધાનિક પ્રક્રિયા માનવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી ચૂક્યા છે કે સંવૈધાનિક પ્રક્રિયા પ્રમાણે કામગીરી થઈ છે. સંવિધાનિક પ્રક્રિયા પ્રમાણે કામગીરી થઈ હોય તો એનો એક મર્યાદા હોય છે ભાઈ. તમને એટલી જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે ભાઈ અત્યારે કોંગ્રેસ દ્વારા જે જેપીસી ની માંગણી કરવામાં, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની અદાણીના કેસમાં જે માંગણી કરવામાં આવી છે એનાથી ડરીને માત્ર ને માત્ર એટલા માટે જ આ પગલા કરવામાં આવી રહ્યા છે. હું તમને કહું, ગઈકાલે જે રીતે સુરત કોર્ટનો ચુકાદો આવ્યો એવી જ રીતે ગઈકાલે વારાણસી કોર્ટનો પણ ચુકાદો આવ્યો છે. વારાણસી કોર્ટમાં એવું કહેવામાં આવેલું છે કે આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા જે વાતો લંડનમાં કરવામાં આવી છે એ કોઈ પણ વાત ખોટી નથી. આજે તો એ વસ્તુ સાબિત થયું, રાહુલ ગાંધીજી જે વાત લંડનમાં બોલ્યા હતા એ વાત તદ્દન સાચી છે કે આ દેશમાં લોકતંત્ર ખતરામાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દેશના સંવિધાનનું હનન કરવામાં આવી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દેશના લોકતંત્રનું હનન કરવામાં આવી રહ્યું છે. આ વાત છે એ સાચી સાબિત કરી છે. ઓકે હિતેન્દ્રભાઈ, જયેશભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા. જયેશભાઈ આપને અવાજ આવે છે મારો? હા આવે છે. જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટી આટલી બધી ડરી ગઈ કે આટલું ઉતાવળિયું પગલું ભરવામાં આવ્યું છે એવું કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે, અને બીજો સવાલ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને લોકસભામાં બીજા કોઈ પ્રજાના હિતમાં બિલ જોવા નથી મળતા, જેપીસી ની મુદ્દે ચર્ચા ના થાય એટલા માટે ડરના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે એવું કહેવામાં આવે છે. જયેશભાઈ, આમાં કોણ ડરે છે તો કઈ ખબર જ નથી પડતી. હા, કોંગ્રેસ કે છે એમ કે છે કે અમે પોતે ડરી ગયા છે, પડી ગયા છે કે અમે ડરી ગયા છે, ભાજપ ડરી ગયું છે. જી, એટલી છે કે ભારતની અંદર બેફામ લવારો કરવાની જે પદ્ધતિ કોંગ્રેસ અપનાવી છે, જેમણે સુપ્રીમ કોર્ટની અંદર પણ માફી માંગી છે,
કે હું આ રીતે બકવાસ નહીં કરું. આ રાહુલ ગાંધીએ માંગેલી માફી છે. અને ત્યારબાદ પણ એમણે સતત અને સતત સમાજની અંદર જયારે આ બધા જ મોદી કેમ હોય છે, આજે એમની સ્પેસિફિક ટિપ્પણી છે, એક સમાજને લઈને ટિપ્પણી કરેલી છે અને આ ટિપ્પણીને સમાજ બરાબર રીતે ઓળખે છે, પારખે છે. બિલકુલ. જયારે કોર્ટ જયારે પણ અનુકૂળ ચુકાદાઓ આપે છે ત્યારે કોંગ્રેસને વાંધો નથી હોતો. બાકી કોર્ટનું માન કેવું એ રાખે છે કોંગ્રેસ એ સૌ જાણે છે. ઓકે જયેશભાઈ, જયેશભાઈ આ બધી ચર્ચાઓ સમાચાર પત્રમાં બી સમાચારમાં ચાલે છે. જયેશભાઈ એક સવાલ થઈ રહ્યો છે, મારો સવાલ છે કે કઈ ઘટનાઓમાં આપણે લાગે છે કે સાંસદને ગેરલાયક ઠેરવવામાં આવે? કઈ ઘટનાઓમાં સાંસદને ગેરલાયક ઠેરવવામાં આવે? લોકસભા દ્વારા કરેલી કાર્યવાહી છે. આપણે લાગે છે કે વિશેષ અધિકાર નું હનન કરવામાં આવ્યું છે, ભંગ કરવામાં આવ્યું. આજે ચુકાદો હતો એજ રાહુલ ગાંધીએ આના વિશેની જ વાત. રાહુલ ગાંધી આપણે જાણીએ છીએ કે જયારે મનમોહનસિંહજી પરદેશ હતા ત્યારે પાર્લામેન્ટમાં આવીને પાના જે ઉડાડ્યા હતા અને ફાડ્યા હતા એને રિલેવન્ટ જ આ વિષય પણ છે. પ્રશાંતભાઈ ગઢવી ખૂબ વિદ્વાન છે, એમને પણ આ વિષય ખબર હોય કે આ જે કાયદો જયારે વિષય બનીને આવતો હતો ત્યારે આને ફાડવાનું કામ પણ રાહુલ ગાંધી. જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના સાંસદો લોકસભામાં જે બેઠા છે એમને કોઈ બીજા પ્રજાના હિતના બિલો પર આટલી બધી ઉતાવળ નથી આવતી. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય એમાં આટલી બધી ઉતાવળ કરવાની શા માટે જરૂર પડી? રાહુલ ગાંધીનું સભ્યપદ સાંસદોએ રદ કર્યું છે? નેની સમિતિ કોણે બનાવી? ભાજપના સાંસદે બનાવડાવી ને સમિતિ. નિશિકાંત દુબેને ઓળખતા હશો તમે? નહીં જયેશભાઈ, નિશિકાંત દુબે દ્વારા જે સમિતિ બનાવવામાં આવી એને માનતા હશો ને? સાંસદો કેન્સલ કરી છે સભ્યપદ. જયેશભાઈ, સમિતિ કોણે બનાવી છે? ડિબેટ કરવાની ચર્ચા હોય તો પૂરો જે પ્રત્યુત્તર પૂછ્યું છે એનો જવાબ પણ સાંભળો. પણ જયેશભાઈ, તમે મને એ તો જવાબ આપો કે સંસદમાં સમિતિ કોણે બનાવી છે? આપ જે પદ્ધતિ છે સતત માત્ર બોલતા રહેવાની, જવાબ નહીં સાંભળો. અરે સવાલ તો સાંભળો તમે જયેશભાઈ, સવાલનો જવાબ નહીં આપો તમે બીજી બધી ચર્ચા કરશો. પૂરો એક પ્રશ્ન પૂછીને પૂરો જવાબ પ્રત્યુત્તર આપવાનો ન હોય તો તમે જ એકલા બોલતા રહ્યો. અરે પણ એક સવાલનો તો જવાબ આપો, સંસદમાં સમિતિ કોણે બનાવી છે? માત્ર સવાલો બોલો. જયેશભાઈ સવાલ સાંભળો, તમે સવાલ સાંભળો, તમે લોકસભામાં સમિતિ કોણે બનાવી છે? પૂછવાનું છે, તારે પ્રશ્ન આવો છે કે કોંગ્રેસની જે વાત કોર્ટ માટે કરે છે આ અન્ય રીતે તમે જોવા જાવ તો સુપ્રીમ કોર્ટમાં માફી માંગે છે કે હું મારી ભાષાને સુધારીશ. અરે અત્યારે જયેશભાઈ મૂળ વાત પર આવો, તમે બોલ પર જવાબ ના આપશો પ્લીઝ. એક પ્રકારનો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જ છે ભાઈ. ભાઈ જયેશભાઈ, હું તમને કરેક્ટ કરવા માંગુ છું. અને રાહુલ ગાંધી અને વાત તમે કરી રહ્યા છો, માફી નથી માંગે એ એમને એ બી જતા હોય છે. પણ જયેશભાઈ, તમે બોલકર જવાબ શા માટે આપો? મારો સીધો સવાલ એ છે કે લોકસભામાં સંસદીય સમિતિ કોણે બનાવી છે? ભાજપના સાંસદે બનાવી છે કે કોંગ્રેસના સાંસદે બનાવી છે? આ લોકસભા સ્પીકર કાર્ય કરે છે. સ્પીકરને પત્ર કોણે લખ્યો? નિશિકાંત દુબે ભાજપના સાંસદ છે. જયેશભાઈ, જનતા જનાર્દને ચુકાદો બરાબર ભદ્રેસ આપેલો છે. અરે જયેશભાઈ, મારો સવાલ સાંભળો, તમે બીજી વાત પછી કરજો, મારો સવાલ સાંભળો, એની પર જવાબ આપો તમે. જયેશભાઈ, નિશિકાંત દુબે ભાજપના સાંસદ છે કે નહીં? સમજવું છે કે કોઈ નિયમ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે? અરે હું પણ આપને એ સવાલ કરી રહ્યો છું કે ભાજપના સાંસદ નિશિકાંત દુબે ભાજપના સાંસદ છે કે કોંગ્રેસ ના છે? કોઈ નિયમ વિરુદ્ધ કાર્ય થયું છે? અને આપણે બધા જજના ફોર્મમાં બેઠા છીએ કે ચર્ચાના ફોર્મમાં બેઠા છીએ? નહીં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી જાણવાની ઈચ્છા થાય છે. જયેશભાઈ, આપણે કોર્ટમાં નથી બેઠા. જયેશભાઈ, આપણે કોર્ટમાં નથી બેઠા, પણ એક જાણકારી એવી છે કે વિશેષ અધિકારનું હનન થાય. પ્રતિનિધિ છું ભાઈ, નેતા કોંગ્રેસના છે. જયેશભાઈ, એટલે સવાલ નહીં સાંભળો તમે એમને? અને તમે પત્રકાર છો, તમે સવાલ નહીં સાંભળો એમને? આ બધી ઓળખાણ આપવાની જરૂર નથી. જયેશભાઈ, આપણને બધાને ખ્યાલ છે, જેટલા લોકો બેઠા છે બધાને પોતાની ભૂમિકા ખબર છે. જયેશભાઈ નક્કી નથી કરતા, ચર્ચા કરી રહ્યા છે. આપણી પાસે જાણકારી તો બોલકોટ જવાબ ના આપશો. મારો સવાલ છે કે ભાજપના સાંસદે લોકસભામાં સમિતિ બનાવી કે નહીં બનાવી રાહુલ ગાંધી માટે? કોંગ્રેસ ને પૂછવો છે. જયેશભાઈ, આપણે સવાલ સમજણ પડી કે નહીં? આજે સુફિયાની બધી વાતો કરો છો. જયેશભાઈ, આપણે સવાલ પર જવાબ આપો, બોલકોટ વાતો ના કરશો પ્લીઝ. જયેશભાઈ, ગોળ ગોળ જવાબ ના આપશો, સવાલ પર જવાબ આપો. આપણે સવાલમાં સમજણ પડી કે ના પડી? ગુજરાત સમાચાર જેવા છાપાને જયેશભાઈ, આપ સવાલ પર જવાબ આપો, સવાલ પર જવાબ આપો. આપને વિનંતી છે, ત્યારે લોકશાહી ક્યાં હતી? ત્યારે ડર ક્યાં આવ્યો હતો? વાત આજના મુદ્દાની કરી રહ્યો છું. વાત એ છે, વાત કરી રહ્યા છો કે રાહુલ ગાંધીજીએ માફી માંગી નથી. રાહુલ ગાંધીજીએ જે હતો એમાં ખેદ જતાવ્યો હતો. બંને વસ્તુમાં અંતર હોય. તમે સમજો છો કે તમને તમારા કોઈ પણ
खराब प्रकारना पद्धतिना विचारों ऊपर तमने कोई ज प्रकार नहीं माफी मांगवानी इच्छा ठीक है जयेश भाई आपनो जवाब पूरो थयो तो आपने सवाल पूछ्यो हवे जयेश भाई एक मिनिट हितेंद्र भाई एक मिनिट एकनु जरूर कहू छु ओबीसी समाज करेलो मान एला करेला अपमान ने आज अपमान ने प्रत्युत भारतीय जनता पार्टी ने केलु चाटवू पडशे हितेंद्र भाई एक मिनिट हितेंद्र भाई भारतीय जनता पार्टी ने केलु चाटवू पडशे हितेंद्र भाई आपने એટલા માટે હું કરું છું એટલાજ માટે ધ્યાન દોરું છું કે ઓબીસી સમાજ નું કરેલું અપમાન જયેશ ભાઈ ઓબીસી સમાજ મત પેટી માં હિતેન્દ્ર એક મિનિટ હિતેન્દ્ર ભાઈ હિતેન્દ્ર ભાઈ એક જ મિનિટ હિતેન્દ્ર ભાઈ એનો પણ તમારે ओबीसी समाज ना करेला अपमान नो प्रत्युत्तर एना पेलो प्रत्युत्तर तमारे मन मतपेटी मा तमे सांभळी ज रह्या छो अने वधु ने वधु तमारे सांभळवो पड़शे भाई हितेन्द्र भाई हितेन्द्र भाई हितेन्द्र भाई अने जो कोर्ट ने चुकादा तमे कोर्ट ना चुकादा ओ जिया उडाडनारा तमे कोर्ट ना चुकादा ओ जयेश भाई जयेश भाई जजने सन्मान तमे अपमानित करनारा तमे मैं विनंती करू छु कटोकटी वक्ते लोको ने जिया धकेलनारा तमे અને તમે લોકશાહીની સુપ્રીમ અરે હિતેન્દ્રભાઈ એક જ મિનિટ જયેશભાઈ સાથે વાત કરીએ આપણે જયેશભાઈ આપનો જવાબ પૂરો થયો તો સવાલ પૂછી શકીએ લોકમાં નહીં આવ્યા હો જયેશભાઈ આપ સવાલ પર જવાબ આપશો પ્લીઝ તમે હું જે તમને પ્રશ્ન પૂછું છું બોલવાનો એ આપો બોલો તમે જ બોલો છો મને મારો તો પ્રથમ પૂરો જ નથી થયો ભાઈ ઓકે અરે આપનો જવાબ એટલો લાંબો લાંબો એ જયેશભાઈ આપ જે વિષય મૂકો છે અને હું જે કહેવા માંગુ છું કે કેસ વિશે એનો સમય આપણે આપવામાં નથી આવ્યો આ કેસની અંદર એનો મારો સમય જ નથી આપવામાં આવ્યો ઠીક છે જયેશભાઈ હિતેન્દ્રભાઈ પ્રશાંતભાઈ આપની સાથે જોડાયેલા છે પ્રશાંતભાઈ अपराधिक संसदनी प्रणाली करता सजा जेने फरमावामां एनु रद्द थई शके छे संसद सभ्य पद पण आ वातने 24 कलाक थयो छे बीजो आज सेशन्स कोर्टे 30 दिवसनो समय आप्यो हतो तो ए 24 कलाक सुधी कोंग्रेसे कोई एक्शन लीधी के नथी लीधी कारण के अभिषेक मनु संघवी हमणां एवुं बोल्या के कोर्ट नुं जजमेंट जे छे गुजरातीमां छे जेने अमारे ट्रांसलेट करी हिंदीमां मूकी अने हाईकोर्टमां हवे बीजुं सेशन सूरत छे एटले गुजरात हाईकोर्ट ज लागे तो गुजरात हाईकोर्टना ज कोंग्रेसना वकीलो गईकाले अमारी साथे डिबेटमां पण हता तो एमणे आ वस्तुनो पहेला तरत करवी हती हा घटना प्रमाणे बधुं बराबर जई रह्युं छे खाली आपणा सौनी एक आश्चर्यजनक परिस्थिति आ छे के लोकसभा आटली बधी एग्रेसिव अने एक्साइटमेंटमां काम करी रही छे के આ ચુકાદાને 24 કલાક તો એમાં જારી કરી દીધું સ્ટેની રાહ નથી જોઈ આ જ વસ્તુ ભૂતકાળમાં કોંગ્રેસ કે ભાજપના ધારાસભ્યો માટે પણ થયું છે કે એમનું વિધાનસભા પદ ક્યાંક ને ક્યાંક ચેલેન્જ કરાયું હોય ક્યાંક રદ પણ થયું હોય એમ તો આખી આખી ઇમરજન્સી આની ઉપર લદાઈ હતી જે તે વખતે અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો અને એને રોકવા માટે થઈને ઇમરજન્સી લાદી હતી એમ આ જ વસ્તુ ભાજપના પણ ઘણા ધારાસભ્યોનું વિધાનસભા પદ નક્કી કેન્સલ થયું સુપ્રીમમાં પડકારાયું એટલે એને કન્ટિન્યુ કરવામાં આવ્યું એ આખું પતિ પણ ગયું નવી ચૂંટણી આવી ગઈ ફરી વારે એને ધારાસભ્ય એમ તો અત્યારે પણ જીતુભાઈ વાઘાણી નું ધારાસભ્ય પદને પણ હાઈકોર્ટમાં પડકાર આવી છે એમ આ બધું એક પ્રોસેસ હોય છે પણ મને એવું લાગે છે કે રાજકીય કટ્ટરતા એક અલગ જગ્યાએ છે રાજકીય લડાઈ એક અલગ જગ્યાએ છે અને જનતા અને બંધારણ અને પોલિસી એક અલગ જગ્યાએ છે આ બધાની વચ્ચે આપણે ક્યાંય આવતા નથી અને અત્યારે જે ચાલી રહ્યું છે કારણ કે જો કોર્ટે એનું કામ કર્યું તો લોકસભાએ એનું કામ કર્યું એ માને છે પણ લોકસભાના પણ એક ઘણા બધા પ્રકાર હોય છે એટલે વિચારવાના કરવાના તો આટલું કારણ કે છેલ્લા એક મહિનાથી સંસદ ચાલતું નથી એક પણ બિલ ઉપર ચર્ચા થતી નથી માત્ર બે વસ્તુ ચાલે છે કે કાં તો રાહુલ ગાંધી માફી માંગે અને આ બાજુ કહે છે જેપીસી બેસાડો એટલે જેપીસી કેમ ના બેસાડી જો સંસદને બીજું આટલું યોગ્ય લાગતું હોય તો જેપીસી કેમ ના બેસાડી એટલે આ બે વસ્તુને ક્યાંક બેલેન્સ આઉટ કરીને જો સંસદ ચાલે તો આપણે એવું માની શકીએ કે બધું બરાબર સબ સલામત ચાલ રહ્યા હે એટલે આ તો ક્યાંય ને ક્યાંક રાજકીય હરીફાઈ વધાર પડતી કટ્ટરતામાં પરિવર્તન પામી રહી છે જયેશભાઈ આ વાતથી તો સંમત થતા હશો તમે તમે સવાલ પર જવાબ આપો એવી આશા રાખીએ છીએ અને જવાબ આપીએ ત્યારે ખાલી સવાલનો જે તને હુજે થોડી વાર તું પણ સાચવીને વાત કરજે એટલે અરે પણ તમે સવાલ પર ફોકસ કરજો બીજી બધી વાતો કે ગોળગોળ ના ફેરવશો પ્લીઝ હું જવાબ આપું ત્યારે વચ્ચે તો ગોળગોળ ના ફેરવશો મુદ્દા પર વાત જવાબ આપજો 10 સવાલ પૂછી લે
नहीं नहीं सलाह ना आपसे भारतीय जनता पार्टी सलाह आपे ये काम ना करो प्लीज बोल दीजिए तो प्रेशर करो ट्राई नहीं करता भाई नहीं नहीं सवाल पर जवाब आपो ने पर बीजी बड़ी आड़ी आड़ी अपने बातों करानी क्या जरूरी है भाई हमारा माटे राखो आप जवाब आपो तो हमें सवाल पर जवाब आप जो आड़ी आड़ी बातों ना करो थोड़ी हमारा माटे राखो पर आड़ी आड़ी बातों ना करसो ने થોડું વાણી સ્વાતંત્ર્ય મને આપજો ભાઈ બસ આ વાણી સ્વાતંત્ર્ય નો ગેરલાભ થયો છે રાહુલ ગાંધી ને એવું લાગે મને મને આપજો મને આપજો નહીં નહીં એ તો છે જ ભારતીય જનતા પાર્ટી નો શાસન મારે મારે પ્રશ્ન એ છે કે આજને અત્યારે લોકશાહી માટેની જીતેન્દ્રભાઈ એમને બોલી લેવા જીતેન્દ્રભાઈ બોલે બોલે જીતેન્દ્રભાઈ ના ના જયેશભાઈ તમારો ટર્ન છે બોલો જયેશભાઈ નહીં તો તમને ખોટું લાગશે બોલો એને હિતેન્દ્રભાઈ ને કઈ જી બોલવી બોલી લે એટલે નહીં નહીં હિતેન્દ્રભાઈ એમને બોલો તો જયેશભાઈ નો ટર્ન જયેશભાઈ બોલો કઈ ના લાગે હું તો જી સાચો છે કઈશ दर्शक मित्रों राहुल गांधी पर चर्चा चाली रही है चर्चा आप आगे बढ़ा रही है मेरी साथ चर्चा में जुड़ाला है प्रशांत गढ़वी हितेंद्र पिटड़िया और जयेश व्यास जुड़ाला है जयेश भाई आपना की शुरुआत करवा मांगू छू जयेश भाई आशा राखू छू कि सवाल सांभळीने सवाल पर जवाब मळे एवी आशा है जयेश भाई आपने सवाल मारो यही है कि भाजपा सांसदों ने इच्छा तो थी कि राहुल गांधी सभ्यपद जल्दी थी रद्द थाय कारण कि हमें प्रशांत भाई कीधु कि हजी गई काले सेशन्स कोर्टे चुकादो आप 24 कलाक हजी समयगाड़ो वीते है पहला सीधू नोटिफिकेशन आ जाए सभ्यपद रद्द शू कहो जयेश भाई સ્પષ્ટ માનું છું કાયદો કાયદાનું કામ કરે છે અને કાયદાએ કાયદાનું કામ કર્યું છે નંબર એક નંબર બે કે કોંગ્રેસે આની અંદર એટલા બધા ઉતાવળા થવાની જરૂર નથી કાયદાનું જયારે કાર્ય થતું હોય ત્યારે માન્ય નરેન્દ્રભાઈ ઉપર અને અમિતભાઈ ઉપર અનેક કેસો કરેલા હતા આ બધા જ કેસોની અંદર લાજવાની એટલે આજે કોંગ્રેસ ત્યાં તો ગાજે છે એના તો હેરલ્ડના કેસની અંદર જામીન મળ્યા છે આમાં બધું વધારે એ આગળ જશે અને ચુકાદા આપ્યો પછી કોર્ટે ચુકાદા આપ્યો ત્યારે એને કોર્ટ ગમતી નથી જ્યારે જ્યારે કોર્ટ ન ગમે ત્યારે એના ગતકડા અલગ અલગ રીતે બહાર આવે એ 1975 ની કટેકોટી હોય તો ભલે અને આમ તો પાછા આતંકવાદીઓ માટે કોર્ટ ખોલાવતા હતા તો 24 કલાકમાં એને એને કોણે રોકી અને મારે એ વસ્તુ સમજવી છે કે કાયદા એનું કામ કરતો હોય તમારે બધું કામ બોલવું છે ને હજી મનુ સિંઘવીત પાછા એમ બોલે છે કે અમે ફિયરલેસલી બોલીએ છીએ હવે એ એમ કહે છે કે અમે ફિયરલેસલી બોલીએ છીએ પાછા ભેગા એમ કહે છે ડરનું વાતાવરણ છે આ કઈ જાતના બે મોઢાની વાતો કરો છો અને બીજું મારે ત્રીજી વાત એ સમજવી છે કે બેફામ બોલવું સંપૂર્ણપણે ગમે તેમ વાણી વિલાસ કરવો અને એ કહે છે કે ના અમે એની માફી ન માગીએ સુપ્રીમ કોર્ટ આજે એમ કહે છે કે જો એને પૈડા પણ ટંગડી ઊંચી એ કે એમાં છેદ જતા એવો તો માફી નહોતી માંગી એટલે ટૂંકમાં જે કઈ કરે છે બરોબર જ કરે છે કોંગ્રેસ એવો એનો ભાવ છે અને એટલા માટે સિંદરી જેને કહેવાય ને બળે પણ વળ ન મૂકે સિંદરી બળી રહી છે વળ નથી મૂકતી બાકી વાત રહી જનતા જનાર્દનની એને દરેકને અત્યારે આરિસો દેખાડ્યો છે કે કોણ ક્યાં છે અને વાત રહી આ તમે જ્યારે આ કેસની ચર્ચા કરતા હોય ત્યારે હું ફરીથી કહું છું કે આવા સમાજનું સીધે સીધું તમે મોદી સમાજનું અપમાન કરો આ કઈ જાતની લાયકાત આ દેશ એનો જવાબ આપી રહ્યો છે ને આપશે અને વાત રહી બાકી બાકીની બાકી ઇન જનરલ ટોટાલિટીની તો ન્યાયની જે પ્રક્રિયાઓ છે એને કોંગ્રેસે વળી કેદી પાડી છે લોકસભાની બીજો સવાલ જયેશભાઈ બીજો સવાલ લોકસભાની અંદર રાહુલ ગાંધી જ્યારે ધજિયા ઉડાડતા હતા કાગળની અને એને મનમોહનસિંહજીનું પણ ઉડાડ એને વડાપ્રધાન પદ નું ઉપાડતા હતા ત્યારે આ બધી વાતો કોંગ્રેસ કરે છે ક્યાં ગઈ હતી બિલકુલ અને અત્યારે આમાં અને બીજું કે આમાં કયું વસ્તુ ગેરકાયદેસર છે આ નિયમ પ્રમાણે થઈ ગયું છે તો એમાં એની અંદર આપણે ચાર જણાએ તો નક્કી કર્યું નથી નહીં ગેર જયેશભાઈ ગેરકાયદેસર નથી તો પછી સામાન્ય બુદ્ધિજીવીઓને ઉતાવળ કેમ લાગે એને ઓથોરિટી આપવામાં આવી છે એને આપવામાં આવી છે એમાં ભદ્રેશભાઈ તારે દુખી ન થવું જોઈએ નહીં નહીં દુખી નહીં થતા એટલે સવાલ પૂછે એટલે દુખી કહેવાય એની પરિભાષા કેમ બાંધો તમે જયેશભાઈ વારંવાર આપણે એમ કહી છે કે આમાં એને કેમ કર્યું એટલા માટે કર્યું કે એને નિયમ પ્રમાણે એનું સભ્યપદ રદ થઈ જાય એમાં પ્રશાંતભાઈ ગઢવી ના નહીં પડી શકે અરે પણ એમનું પણ તાર્કિક રીતે સવાલ છે જયેશભાઈ કે ઉતાવળ કરવાની જરૂર શું હતી આટલી બધી કરવું જોઈએ પણ મને એમ કહે કે આ આ કર્યું એ ખોટું છે એટલું મને ખાલી સમજ નહીં સવાલ એ કરે છે નહીં જયેશભાઈ સમજાવો કે આજે કર્યું છે એની અંદર નિયમ વિરુદ્ધ કર્યું છે કાઈ કટોકટીમાં જેમ પકડીનો અંદર નાખી દીધા છે જયપ્રકાશ નારાયણને એને 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 લોકશાહીનું હનન કહેવાય ભદ્રે જી 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 બિલકુલ જયેશભાઈ આપની વાત માનીએ છીએ પણ જયેશભાઈ સવાલ હવે બીજો એ છે કે બુદ્ધિજીવીઓ પણ માને છે પૂછે છે કે આટલી બધી ઉતાવળ શા માટે નિયમ વિરુદ્ધમાં નથી થયું તો ઉતાવળ શા માટે જેમ તારે બુદ્ધિજીવી વાળા કોન્ટેક્ટ છે ને મારે જાજો છું બૌદ્ધિક સેલમાં જતો તો એટલે સવાલ પૂછું છું ને આપણે એ આપણે એક પદ્ધતિ છે કે આ બધા લોકો પૂછી રહ્યા છે અમે અમે પૂછીએ છીએ અમે જવાબ નહીં છીએ સમાજ અમે પબ્લિકમાં જ રહી છીએ એટલે એની અંદર એમાં કઈ વાંધો નહીં બુદ્ધિજીવી પૂછે છે એવું કઈ નહીં ખાલી પૂછે તારે પૂછે તું પૂછ ને તારા નામ એમ કે અમે પૂછીએ તમે ગોળ ગોળ જવાબ આપો જયેશભાઈ ના કાઈ કાઈ નહીં એટલે કોણ અમે પૂછીએ તો અમે ગોળ ગોળ જવાબ આપો પણ મારે એટલું જ છે કે આની અંદર આ સમાજનું જયારે અપમાન કરે છે એનું કોઈ પૂછતું નથી એને આટલું આ કામ કર્યા પછી પણ માફી માંગવાનો એનો ભાવ નથી આવતો એનું કોઈ પૂછતું નથી એને કોર્ટ ચુકાદો આપે છે એને કોર્ટના ચુકાદાને અનુસંગી કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે તો અમારી ઉપર પ્રશ્ન
પ્રજાએ જે જનતા જનાર્દન ચુકાદો આપ્યો છે ભારત સરકાર અમે કામ કરીએ છીએ અમે સરસ મજાનું કામ કરી રહ્યા છીએ અડધી રાતે કોર્ટ ખોલાવતા હતા આતંકવાદીઓ માટે એનું કોઈ પૂછતું નથી તો સારી બાબત જયેશભાઈ ફરે છે અમે અમે કઈ કોઈ કઈ કહેવાય એવા ને માનનીય નરેન્દ્રભાઈ ઉપર કેસ હાલતા હતા હવે રાહુલ ગાંધી ઉપર કેસ હાલતો હતો તો અમદાવાદમાં જાણે લાજવાન મોટું સરઘસ કાઢ્યું હોય એમ કોર્ટમાં હાજરી દેવા માટે એવી રીતે આવ્યા હતા જાણે હું મોટું કરીને નરેન્દ્રભાઈ એકલા કોર્ટમાં જાતા ને એકલો જવાબ નહીં ઠીક છે જયેશભાઈ જયેશભાઈ પણ કાલે ઉઠીને જયેશભાઈ જેમ સેશન્સ કોર્ટે જયેશભાઈ જે સેશન્સ કોર્ટે 30 દિવસ આપ્યા છે તો ઉપલી હાઈકોર્ટમાં પડકાર છે પણ જયેશભાઈ સવાલ પૂરો નો સાંભળો આપની ગ્રંથિ કેમ બદલાઈ ગઈ છે બિલકુલ સાચી વાત કરી જયેશભાઈ હવે મારો સવાલ પૂરો સાંભળો તમે પૂરો સવાલ સાંભળો કે 30 દિવસની સેશન્સ કોર્ટે મુદત આપી છે ઉપલી હાઈકોર્ટમાં પડકાર છે તો ફરી પાછું સભ્યપદ આવશે લોકસભાનું કામ કરે છે અને આગળ જે પાછું થશે આગળ થશે એ કઈ આપણા હાથમાં નથી ચારે માંથી એક એટલે જયેશભાઈ નક્કી કરીને આવ્યો છે કે સવાલ કોઈ પૂછાય જવાબ નક્કી છે ને લોકસભા એનો નિર્ણય લઈ રહી છે એ જે સિસ્ટમ પ્રમાણે હાલશે એ કાયદો કાયદાની રીતે જ હાલશે એમાં કઈ ચિંતા કરવા જેવું છે જ નહીં જયેશભાઈ એટલે સવાલ પૂરો સાંભળતા નથી તમે નક્કી કરેલો જવાબ જ આપ કરો જેનો મતલબ એવો થયો હવે હિતેન્દ્રભાઈ ને પૂછું છું હિતેન્દ્રભાઈ આટલી બધી નિરસ અવસ્થામાં કોંગ્રેસ શા માટે જોવા મળે છે 24 કલાક થયો સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો 30 દિવસની મુદત આપી છે કોંગ્રેસ તરફથી એટલી કોઈ સક્રિયતા જોવા કેમ નથી મળતી જે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થઈ ત્યાં સુધી હિતેન્દ્રભાઈ આપનું અનમ્યુટ કરો હિતેન્દ્રભાઈ અવાજ નથી આવતો અનમ્યુટ કરો ભદ્રેશ કેટલા વાગે લગીને ડિબેટ છે એક મિનિટ જયેશભાઈ હજી થોડીક મિનિટ ચાલશે ડિબેટ બીજા કોઈ પણ પ્રકારના કેસ હોય કે આ દેશની જનતાના મુદ્દા ઉઠાવવાની વાત હોય કોંગ્રેસ પાર્ટીએ હંમેશા જડબે સલાહ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને આજે પણ આદરણીય રાહુલ ગાંધીજી ઉપર જે પગલા કરવામાં આવ્યા છે જે પગલા ભરવામાં આવ્યા છે એ માત્ર માત્ર બદલાની ભાવનાથી ભરવામાં આવ્યા છે કારણ કે આ દેશની જનતાના મુદ્દા ઉઠાવી હિતેન્દ્રભાઈ આપણે કોમન કેસેટ જોવા મળે છે મારો સવાલ બીજેપી કે કોંગ્રેસ બધા માટે કોમન સવાલ હોતો હોય છે કે કેસેટ વધારે ના ચાલે વધારે સારું છે સીધા મુદ્દા પર વાત કરીએ મારો સવાલ એ હતો કે 24 કલાક થઈ ગયા તો એટલી એક્શન કેમ જોવા મળી કે તમે હાઈકોર્ટમાં પડકાર્યો 30 દિવસની રાહ જોવો હજી કે 30 દિવસનો સમય છે 24 કલાક થઈ ગયા હજુ જે આજ તમારો ચુકાદો આવ્યો છે હજુ તો હાઈકોર્ટ હજુ આજે તો પ્રોસીડિંગ થવાનું હતું ભાઈ આજે તો જવાના હિતેન્દ્રભાઈ લોકસભામાં કાર્યવાહી તો થઈ ગઈ ને આજે 24 કલાકમાં આજે 5 વાગે ભાઈ આજે 5 હજુ નથી વાગ્યા 5 વાગ્યા પહેલા તો અમને પગલા ભરી દીધા બરાબર છે તમે એક વસ્તુ વિચાર કરો કે જે પગલા જેટલી ઝડપથી આ લોકો ડરી ગયા છે કે માત્ર ને માત્ર જેપીસી ની માંગણી જે છે કોંગ્રેસ પાર્ટી કે જે અદાણી દ્વારા જે ગફલો કરવામાં આવ્યો છે અદાણી મોદીજી દ્વારા આખા દેશને વેચી મારીને અદાણીને ગિફ્ટમાં આપી દેવાની જે આખી વાત જે ચાલી રહી છે એના બદલામાં જે કોંગ્રેસ પાર્ટી જેપીસી ની માંગણી કરી રહી છે હિતેન્દ્રભાઈ એલઆઈસી ના હિતેન્દ્રભાઈ જયેશભાઈ હમણાં કીધું કે કાયદાકીય પ્રક્રિયા થઈ રહી છે જે અમને આપી દેવામાં આવ્યા છે એની જે માંગણી એને લઈને વાત છે આમાં એટલી જ વાત છે હું તમને કહી દઉં છું હિતેન્દ્રભાઈ પણ આપને લાગે જેમ જયેશભાઈ કઈ કાયદાકીય પ્રક્રિયા લાજવાની ક્યાં જરૂર છે જયેશભાઈ તમે બોલતા હતા ત્યારે હું વચ્ચે જયેશભાઈ તો કીધું આગામી સમય માં ખબર પડશે અત્યારે હિતેન્દ્રભાઈ બોલવા દો જયેશભાઈ પ્રશાંતભાઈ આપને હું પૂછવા માંગુ છું આ ભલે કાયદાકીય પ્રક્રિયાની વાત કરે છે પણ આટલી બધી ઉતાવળ જોવા મળી છે આમાં આપ સ્પષ્ટપણે માનો છો કે આજે આમાં ભાજપના સાંસદોને એટલી ઇન્ટરેસ્ટ હતી કારણ કે સાંસદમાં એવું પણ કહેવાય કે વિશેષાધિકારનો ભંગ થતો હોય એવી કન્ડિશનમાં સભ્યપદ રદ કરી શકાય અને બીજું રાઇટ ટુ રિપ્લાય પણ આપવામાં આવતો હોય છે અહીંયા એવી કોઈ રાહ જોવાઈ નથી શું લાગે છે આપને આનો તર્ક
અત્યારે જે કઈ સંસદે જે ચુકાદો આપ્યો છે, કોર્ટનો ચુકાદો પછી સંસદનો ચુકાદો, અનુચ્છેદ 102 ના આધારે કે ડિસ્ક્વોલિફિકેશન કયા કયા કારણોસર ગણવું, અને એમાં જેમ તમે કીધું વિશેષાધિકાર, તો કાં તો એને એક સમય જે આપવો જોઈતો હતો, એ સમય એટલે કારણ કે એટલા માટે કે સ્ટે મળ્યો છે, જો સ્ટે ના મળ્યો તો 100% ગઈકાલે ભી થઈ શક્યું હોત, આજે નહીં ગઈકાલે ભી કરી શક્યા હોત, પણ 30 દિવસનો સ્ટે આપ્યો છે, ઉપલી કોર્ટ શું ડિસિઝન લે એટલા પૂરતું, કારણ કે સંસદ ભી અલ્ટિમેટલી આમ જોવા જાય તો કોર્ટનો જ કેમ, આપણે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કેમ કહીએ છીએ કે ત્યાં કાયદો ઘડાઈ રહ્યો છે, તો એ પણ કાયદાનો એક ભાગ છે, એટલી એક રાહ જોવાની જરૂર હતી, એટલું જ આપણે પહેલે ડિબેટ ચાલુ થઈ જ્યારથી આ ચુકાદો ત્યાર નોટિફિકેશન ઇસ્યુ થયું ત્યારથી આખા દેશમાં જ ચર્ચા છે કે જે ઉતાવળ થઈ ગઈ છે એ ઉતાવળમાં થોડોક સમય આપવા જેવો હતો, બાકી જે કઈ થયું છે બધું બરાબર થયું છે, આપણે કોર્ટનો ચુકાદો ભી માથે ચડાયો કે ભાઈ હા એ માનહાનિનો દાવો હતો, સમાજ વિરુદ્ધ ટિપ્પણી થઈ હતી, કોર્ટને યોગ્ય લાગ્યું એટલે કોર્ટે સજા ફરમાવી, 2 વર્ષની સજા ફરમાવી, એમાં પણ એ સજાને પણ બીજી કોઈ રીતે ફેરવી તોડ્યા હોત, અમુક પેલા નાખીને વધાર પડતા કલમો નાખીને પણ જે થતું તે પ્રમાણે થયું, જો કાયદો નો જે આવ્યો છે એ જો આપણે બધા માથે ચડાયો છે તો એ જ રીતે સંસદે એક આટલી જ રાહ જોવાની જરૂર હતી કે 30 દિવસનો સ્ટે છે, કદાચ આજે ને આજે હાઈકોર્ટમાં, આમ તો કાલે જ જવું જોઈએ, આપણે તો કહીએ છીએ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક થોડી ઢીલી પડી છે આમાં, પણ કારણ કે જો હાઈકોર્ટના જજ પાસે બી જવું હોત તો કાલે જઈ શક્યા હોત, સેશન્સ થી, અને એ જ વકીલ હાઈકોર્ટના વકીલ જેમણે સેશન્સમાં રજૂ કર્યા છે રાહુલ ગાંધીને, એ જ વકીલ હાઈકોર્ટમાં મૂકી શક્યા હોત, કદાચ આ જ વસ્તુનો સવારે વહેલા પણ કરાવી શક્યા હોત, આપણે કેસની દ્રષ્ટિએ જોઈએ તો, જે 5 વાગ્યાની વાત કરી રહ્યા છે, હવે 5 વાગ્યા જે શું થશે આપણને ખબર નથી, એટલે સંસદે આટલી જ રાહ જોવાની જરૂર હતી, જે નથી જોઈ એની જ આપણે ચર્ચા છે, બીજું કોઈ એમાં મતલબ નથી. જીતેન્દ્રભાઈ, અહીંયા બધી બાજુથી એક જ કોમન સવાલ થઈ રહ્યો છે કે આટલી બધી ઉતાવળ કોંગ્રેસે કરવાની જરૂર હતી, જે સંસદની કાર્યવાહી થઈ છે પહેલા ગુજરાતમાં હાઈકોર્ટમાં પડકારવાની જરૂર હતી કોંગ્રેસે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ આખા ચુકાદાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો, આ 100 કરતા વધારે પેજનો આખો ચુકાદો હતો, એનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો, અભ્યાસ થઈ અને આજ ગઈકાલે જ અભિષેક. હિતેન્દ્રભાઈ, તમે એમ કહી દો કે 5 વાગે મીટિંગ થશે કોંગ્રેસી, પછી અમે નક્કી કરીશું એવું લાગે છે. નહીં, એમાં એવું હતું કે ગઈકાલે જ અભિષેક મનુ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જ કીધેલું કે આ 100 કરતા વધારે પેજનો ચુકાદો છે, અમે એનો અભ્યાસ કરીશું અને આગળ વાત કરીશું. એ પહેલા જ આજે, હજુ 24 કલાક થયા નથી, એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માત્ર ને માત્ર નિર્ણય ડરના કારણે લેવામાં આવ્યો છે. આ માત્ર ને માત્ર નિર્ણય. ઠીક છે હિતેન્દ્રભાઈ, એટલે 5 વાગ્યાની મીટિંગ પછી ગુજરાત કોંગ્રેસને જવાબ આપવામાં આવશે. ભદ્રેશભાઈ, મને બોલવા દો, પણ હિતેન્દ્રભાઈ સવાલ પણ સાંભળો, કારણ કે આપણે પ્રચાર નથી કરતા, ચર્ચા કરી રહ્યા છે. મારો સવાલ એ હતો સીધો કે 5 વાગે મીટિંગ થાય પછી ગુજરાત કોંગ્રેસને આદેશ આપવામાં આવશે, નિર્દેશ આપવામાં આવશે, પછી હાઈકોર્ટમાં જવામાં આવશે. આ સવાલ છે કોમન. આ ઉપલી કોર્ટમાં જવાની જ્યાં સુધી વાત છે, ઉપલી કોર્ટમાં ઓલરેડી અમે લોકો ગયેલા છીએ, એની જે પ્રોસીડિંગ હોય, એની વાતચીત હોય, એનો ડ્રાફ્ટ બનાવવાનો એનો સમય લાગે. 100 કરતા વધારે પેજનો જયારે ચુકાદો હોય તો એનો અભ્યાસ કરવાનો હોય, એની વાતચીત થાય, અને પછી અમને એવી ખબર હતી જયારે જયારે કોર્ટે આપણને 30 દિવસ. ક્રિમિનલ વાળો વકીલ જ વકીલ હશે, ક્રિમિનલ એટલે ક્રિમિનલ લડતા હોય એવા કહું છું, પાછું કઈ જુદું ન લેતા. અમારી પાસે વકીલો છે અને બહુ મોટી વકીલોની ટિકિટ વેરી પ્રોપર છે. મને તો ઈ છે કે આ કોર્ટ ને 100 પાના એના કરતા આવું ગમે તેમ બોલવાનું એક વાર બંધ કર્યો, એવું તો રાહુલ બાબા ને કહ્યું એકાદ વાર. ગમે ગઈકાલે હું તમને એ પછી તમારે પોતા મારવા આવવા પડે છે વારાણસી, પછી તમારે આવું પડે રાજ્યની વાતો કરવી, એના કરતા બોલવા છે. આજે આપણે સુરત જયેશભાઈ, જયેશભાઈ એમની કાર્યવાહી કરી રહ્યા છે, ડરી ગયા છે, મરી ગયા છે. રાહુલ ગાંધીજી જે પણ મારી ગયા અને તમારા બધા ડર નથી. રાહુલ ગાંધી જયેશભાઈ એનો જવાબ પૂરો આપો. જયેશભાઈ જિંદગી કાઢવી પડે, એ તો કોંગ્રેસ બોલે છે, ડરી તો કોંગ્રેસ કે રાહુલ ગાંધી જેવા નેતાથી કે રાહુલ અને મારા ત્રણ કરે આપને જાણકારી હતી એક સવાલ છે લોકસભા ને લઈને, કે લોકસભા મારે બીજી ડિબેટ માં જવાનું, એક સવાલ પૂછી લો પછી આપણે હું રિલીવ કરું છું. જયેશભાઈ જવાનું છે ભાઈ, હવે એક મિનિટ જયેશભાઈ, થોડીક જ મિનિટ છે, હવે રિલીવ કરીએ છીએ આપણે. મારે ખરેખર બીજી ડિબેટ માં જવાનું છે ભદ્રેશ. ઠીક છે, એટલે સવાલનો જવાબ નહીં આપો જયેશભાઈ એમને.
એટલી બધી ઉતાવળ કરી હોય તો 24 કલાકની રાહ પણ જોવાની જરૂર નથી. આજે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હોત, 5 વાગે મીટિંગ થાય પછી એજન્ડા નક્કી થશે, પછી ગુજરાત કોંગ્રેસને નિર્દેશ મળશે. જી પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ અહીંયા ડિરેક્શન શું લાગે છે આપને કે પહેલા 5 વાગે કોંગ્રેસના પેલા વરિષ્ઠ નેતાઓ મીટિંગ કરે, પછી નિર્દેશ મળે, પછી અહીંયા ગુજરાતમાં નેતાઓ હલચલ કરે? એમની પાસે 2-3 રસ્તા છે. એક તો આને સંસદમાં પણ કેવી રીતે લઈ જઈ શકાય, જી કોર્ટમાં કેવી રીતે પડકારી શકાય, જે સેશન્સનો જે ચુકાદો છે, એટલે સૌથી પહેલા તો હાઈકોર્ટમાં આને ગુજરાત હાઈકોર્ટમાં લાવવાનો છે. એટલે ક્યારે લાવશે કે 5 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સમાં કંઈક નવું લાવે છે, એ લોકો શું કરી રહ્યા છે, કારણ કે એમાં બધા હાજર રહેવાના છે. ઓકે પ્રશાંતભાઈ, આનું પોલિટિકલ બેનિફિટ કે પોલિટિકલ ગેઇન લેવાની વાત કરવામાં આવે તો આપ કઈ રીતે મૂલ્યાંકન કરો? આમ જોવા જાવ તો આ આફત મને અવસરમાં કેવી રીતે કન્વર્ટ કરવી એ કોંગ્રેસને આવડવું જોઈએ. કારણ કે આમ જોવા જાવ તો આ બહુ મોટો, એટલે બહુ મોટો ઘટસ્ફોટ ચુકાદો કહેવાય લોકસભા તરફથી. અને આમ જોવા જાવ તો ઇમરજન્સી પછી આવા કોઈ મોટા ચુકાદા સંસદે લીધા નથી. કાં તો લોકોએ સામેથી રાજીનામું આપ્યું, અલગ વસ્તુ છે. જો રાહુલ ગાંધીએ કાલ સાંજે આના બેઝ ઉપર આપી દીધું હોત રાજીનામું કે ભાઈ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી અથવા રાજીનામું, હવે આવી સમય નથી, તો કદાચ એ હીરો બની શક્યા હતા. હવે આ આફતને અવસરમાં કન્વર્ટ કરે છે કે પછી અહીંથી શાંત થઈ જાય છે અને કોંગ્રેસ હથિયાર હેઠા મૂકે છે, એ આપણે આગામી સમય બતાવશે. પણ અત્યારે તો એને એમને પોતાને સિરિયસનેસ કેટલી છે, કારણ કે જે માણસ ઉપર ઓલરેડી સજા ફરમાઈ ચૂક્યા હોય, 2 વર્ષ એમને જેલમાં રહેવાનું છે. બિલકુલ, જો આ ચુકાદો આગળ માન્ય રાખીએ તો 2 વર્ષની સજા છે. ચોક્કસ, તો જેને જેલમાં રહેવાનું છે એ માણસ આટલો ટાઈમ કેવી રીતે બાય કરી શકે મને ખબર નથી પડતી. ઓકે, બીજી બાબત પ્રશાંતભાઈ, એક બાજુ વિપક્ષો એકજૂટ થવાની વાતો કરી રહ્યા છે. મમતા બેનર્જીએ રાહુલ ગાંધી માટે નિવેદન એવું કર્યું હતું કે જો રાહુલ ગાંધી વિપક્ષનું નેતૃત્વ કરે તો મોદીને કોઈ પણ હિસાબે હરાવી ન શકાય, આ પ્રકારનું સ્ટેટમેન્ટ જાહેરમાં આપ્યું હતું. અને એક બાજુ રાહુલ ગાંધી પર આ પ્રકારનો સકંજો કસવામાં આવ્યો છે, શું કહેશો? એટલે આ વિપક્ષની એકજૂટતામાં આ સૌથી મોટું એક હથિયાર બની શકે છે. કારણ કે અત્યારે બધા લગભગ વિપક્ષ પાસે રાહુલ ગાંધી પડખે આવી ગયા. અખિલેશ યાદવનું સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું, ઇવન આમનું પણ સાંભળ્યું, ઉદ્ધવ ઠાકરેનું સાંભળ્યું, એટલે લગભગ બધા એકજૂટ થવા માંડ્યા છે. તો બની શકે કે હવે ઓટોમેટિકલી રાહુલ ગાંધીને વિપક્ષો નેતા માની લે બધા, અને બધો વિપક્ષ એકજૂટ થઈને વળી પાછું જે આપણે ગઠબંધનની વાત કરી રહ્યા છે એ ગઠબંધન કદાચ આગળ જતા કામ કરે તો આ વિપક્ષના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ શકે છે. બાકી વિપક્ષની એકજૂટતા અત્યારે આપણને એટલે દેખાતી નથી કે ક્યાંક મમતા બેનર્જી અખિલેશ મળી રહ્યા છે, એમને બીજા કોઈનું સમર્થન નથી, ક્યાંક કેસીઆરની વાત થઈ રહી છે, ક્યાંક એટલે બધા અલગ અલગ છૂટાછવાયા ફરી રહ્યા છે. પણ એકજૂટ થાય અને પાછો સર્વસ્વીકૃત નેતા કોણ બને એ તો હજી મોટો ક્વેશ્ચન માર્ક તો છે. આની ઇમ્પેક્ટ ભારતીય જનતા પાર્ટી પર શું પડી શકે? કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે 24ની તૈયારીમાં લાગી ગયું છે, એના માટે પણ એકજૂટ થવાની તૈયારી કરવામાં આવે છે, દરેક સાંસદો સાથે મીટિંગો કરવામાં આવે છે. પ્રશાંતભાઈ, તો આની ઇમ્પેક્ટ શું પડી શકે છે? જો ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ ઇલેક્શન મોડમાં હોય છે અને એમના માટે 24 અને 29 ઇલેક્શનના ટાર્ગેટ હોય છે, બધા એમની રીતે કામ કરી રહ્યા છે. સામે વિપક્ષ માત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીને બીજી બધી રીતે કોસવાનો, આપણે જોઈએ તો ડિબેટ પૂરતા સીમિત થઈ ગયું છે. દરેક મુદ્દા ડિબેટ પૂરતા જ રહ્યા છે, ગ્રાઉન્ડ ઉપર તો છે જ નહીં. અત્યારે આપણે આ ચર્ચા કરી છે, સંસદ આટલું એક્ટિવ થયું તો સંસદ એની સામે જેપીસીની માંગ જે થઈ રહી છે એમાં એક સિંગલ સ્ટેટમેન્ટ કેમ ના આપ્યું? એ જ રીતે સંસદ અત્યાર સુધી મોંઘવારી ઉપર કેમ કોઈ ચર્ચા કરવા ના આપી? આ બજેટ 45 લાખ કરોડ નું બજેટ જે ગઈકાલે આપણે જોયું કે કોઈ પણ જાતની ચર્ચા વગર મંજૂર થઈ ગયું, તો ક્યાં જશે, કેવી રીતે વપરાશે? પેટ્રોલ હજી પણ જનતા 100 રૂપિયા પૂરાઈ રહ્યું, એની ઉપર કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. પેટ્રોલ ડીઝલ જેવાની મોંઘવારી, બેરોજગારીના આંકડા દિન પ્રતિદિન વધતા જાય છે, એની ઉપર કોઈ સંસદ સભ્ય કે રાજ્યસભા ચર્ચા કરવા તૈયાર નથી. તો શું, કઈ દિશામાં રાજકારણ ચાલે છે, કઈ દિશામાં દેશ ચાલે છે, તો લોકોએ નક્કી કરવું. જીતેન્દ્રભાઈ, કોઈ સ્ટ્રેટેજી આપને જાણમાં આવી ખરી કેન્દ્રમાંથી કે એટલે દિલ્હીમાંથી કોઈ આપણને મેસેજ મળ્યો છે ગુજરાત કોંગ્રેસને કે કોઈ સ્ટ્રેટેજી ગુજરાતમાં શું કરવાની છે કોંગ્રેસે? હિતેન્દ્રભાઈ, ગુજરાત કોંગ્રેસને કોઈ નિર્દેશ મળ્યા છે ખરી? મીટિંગો આટલી બધી થઈ છે, રાજકીય પ્રતિક્રિયાઓ કોંગ્રેસે આપી છે અત્યાર સુધીમાં? પછી થોડા વારમાં આપણને અમને જાણકારી મળશે. આજે તો ઓલરેડી એક કાર્યક્રમ આપવામાં આવેલો, આજે ઓલરેડી એક કાર્યક્રમ અમે કરી ચુક્યા છીએ. બરાબર, દરેક જિલ્લા મથકો ઉપર અમારો કાર્યક્રમ હતો. સોમવારનો ઓલરેડી અમારો પ્રી ડિસાઇડેડ કાર્યક્રમ આવી ચૂકેલો છે. સોમવારે દરેક જગ્યાએ અમે લોકો કાર્યક્રમ કરી રહ્યા છીએ. હવે આગળનો નિર્દેશ આવશે એ પ્રમાણે કામ કરીશું. એટલે હાઈકોર્ટમાં પડકારવા માટે હજી સમય લાગશે ને? એ નિર્ણય લીગલ ટીમ કરે છે. સાંસદ માંથી પૂર્વ સાંસદ થઈ ગયા રાહુલ ગાંધી,
થઈ ગયા એ હકીકત છે, એ તો આપણે સ્વીકારીએ છીએ ને, એ કેમ થયા એ વાત છે. એટલા માટે કરવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર બદલાની ભાવનાથી આ કામ કરેલું છે, એટલા માટે થયા છે. નહીં પણ આપ કન્ફ્યુઝ લાગો, નીતિન્દ્રભાઈ કોંગ્રેસ કન્ફ્યુઝ લાગે છે કે એક બાજુ કાયદાકીય પ્રક્રિયાનું પણ માન કરવાની વાત કરે, બીજી બાજુ રાજકીય કિન્નાખોરીની વાત કરે. કોંગ્રેસ પાર્ટી કોઈ પણ રીતે કન્ફ્યુઝ નથી. કોંગ્રેસ કિન્નાખોરીની વાત શા માટે, કાયદાકીય પ્રક્રિયાની વાત કરવામાં આવેલું પગલું છે. મેં તમને પહેલા પણ કીધું કે આજનો દિવસ એ લોકશાહી માટે. નીતિન્દ્રભાઈ ભાજપે પગલું ભર્યું છે, ભાજપના ઇશારે પગલું ભરવા. આપ સીધા સ્પીકર પર આક્ષેપ કરી રહ્યા છો, સરકાર છે સ્પીકર પર આક્ષેપ કરો, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેમના ઇશારે કરવામાં આવેલું છે. એટલે આપ એવું કહેવા માંગો કે લોકસભાના સ્પીકર છે ભાજપના ઇશારે આ પ્રકારનું પગલું ભર્યું છે? ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે ને, એમના ઇશારે આ બધું કરવામાં આવ્યું. એટલે સ્પીકર ભાજપના ઇશારે કામ કરે એવું બોલો ને સ્પષ્ટ. એ તમે સારી રીતે જાણો છો કે તેનો તમે શું મતલબ કાઢો. નહીં નહીં, આપ એવું માનો છો કે નહીં, મારો સવાલ છે આપને. હું તો એવું બહુ ક્લિયર કટ માની રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ બધું થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એટલે આ પેપર સ્વીકારો છો કે ભૂતકાળમાં પણ સત્તામાં કોંગ્રેસ હતી ત્યારે સ્પીકર કોંગ્રેસના ઇશારે કામ કરતા હતા, એનું ગરુ દબાવવા માંગે છે અને થોડી મતડીને રજૂ કરી રહી છે. એટલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એમના ઇશારે, એમના આકાઓના ઇશારે, એમાં પર્ટિક્યુલરલી હું તમને કહી રહ્યું છું કે જે રંગા અને બિલ્લા કેન્દ્રમાં બેઠા છે એમના ઇશારે આ જેપીસીની જે કોંગ્રેસ પાર્ટી માંગણી કરી રહી છે, જેપીસીની માંગણીના બદલામાં આપણે ઘણી વાર કરવામાં આવ્યું કે રાહુલજી માફી માંગે તો અમે કઈ નહીં કરીએ. રાહુલ જીતેન્દ્રભાઈ આપની વાતથી ફલિત થઈ રહ્યું છે કે 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એટલે કોંગ્રેસને ઇશારે જ આ બધા પ્રકારના નિર્ણયો લેવાતા હતા, એનો મતલબ એવો થયો સંસદમાં. તમે એનું શું ઇન્ટરપ્રિટેશન કરો છો એ તમારે જોવાનું ભાઈ. નહીં નહીં, મારો સવાલ છે કે એનો આપ એવું મતલબ કાઢી શકો છો ખરી? સવાલ છે અહીંયા કે કોંગ્રેસ શાસનમાં હતી એટલે શાસન કોંગ્રેસના કોંગ્રેસી પ્રભાવ તેને સ્પીકર કામ કરી રહ્યો. અત્યારે જે કાયદાનું કામ કરવાનું કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એ શિરોમાન્ય પણ એમાં જે ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિને આપણે અમે ચેલેન્જ કરી રહ્યા છીએ. અમે આવનારા દિવસોમાં ચેલેન્જ કરવાના છીએ ઉપલી કોર્ટમાં, પણ એ પહેલા જ હજુ એ ચેલેન્જની પ્રક્રિયા પૂરી થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ બહુ જલ્દી જલ્દી. પણ હિતેન્દ્રભાઈ કોંગ્રેસમાં આવ્યા, હિતેન્દ્રભાઈ આગામી સમય પણ એમના જવા દીધો અને 24 કલાક પહેલા જ આખે પગલા ભરી લીધા અને આટલા આટલા જલ્દીથી તો આ દેશમાં કોઈ દિવસ એમને બેરોજગારીનો પ્રશ્ન હલ નથી કર્યો. આટલા જલ્દીથી તો એમને જે ચીનનું આક્રમણ થયું, ચીને આખું ગામ મચાવી દીધું છે અરુણાચલ પ્રદેશમાં, એમાં કોઈ દિવસ મોદીજી આટલી જલ્દી નથી બતાવી. આ દેશના બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે મોદીજી આટલો 24 કલાકમાં નિર્ણયો નથી લીધા. એ તો હિતેન્દ્રભાઈ લોકો જોવે છે, હિતેન્દ્રભાઈ દેશ આખો જોવે છે. હવે મારો સવાલ છે કે કોંગ્રેસમાં ઘટશે ખરી? જેમ કે દરેક ઇલેક્શનમાં કોંગ્રેસને નુકસાન થાય છે ગમે એટલા પ્રયત્નો કરે તેમ, તો અત્યારે જે આફત આવી છે એ આફતને અવસરમાં બદલવાના ગટ્સ કોંગ્રેસ પાસે ખરા? કોંગ્રેસ પાર્ટીને જે ડરાવવાની કોશિશ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહી છે, એવું વિચારી રહી હોય કે રાહુલજીનું સદસ્યતા લોકસભામાંથી રદ થઈ ગયું કે કરી નાખવામાં આવ્યું છે, માત્ર રાહુલજી એટલે એનો અવાજ નહીં ઉઠે. પ્રશાંતભાઈ એટલે પૂર્વ સાંસદ થઈ ગયા રાહુલ ગાંધી, પણ સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે વાસ્તવિક રીતે રાહુલ ગાંધીની બોલતી બંધ કરાવી દીધી સંસદમાં? હા, એટલે અત્યારે સંસદ પૂરતા નહીં બોલી શકે, સંસદ સભ્ય રદ થયું છે, પણ નેતા તરીકે ચાલુ છે. એટલે કોંગ્રેસ નેતા તરીકે જ્યાં જ્યાં એમને અવાજ ઉઠાવવાનો છે, જનતાની વચ્ચે જવાનું છે, એ કામ ચાલુ રાખે. આપણે બધા જે આપણે બધા બી ઈચ્છીએ છે કે કોંગ્રેસ જનતાની વચ્ચે આવે અને જનતાના પ્રશ્નોને ક્યાંક સારી રીતે લઈ જાય. એક બાજુ પરિણામલક્ષી બાબત જોવા મળે છે પ્રશાંતભાઈ કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયું, પણ અહીંયા જેપીસીનો મુદ્દો હજી યથાવત છે. બીજેપીના કેન્દ્રીય લેવલ પરના નેતાઓ હજુ પણ એવી જીત પકડીને બેઠા છે કે અમે તો માફી મંગાવીશું, માફી માંગવી જ પડશે રાહુલ ગાંધી, આ પ્રકારના સ્ટેટમેન્ટ પણ જાહેરમાં આવે છે. એટલે આ એક રાજનીતિનો ભાગ છે, કારણ કે એટલે સરકાર ધારે એ બધું વિપક્ષ પાસેથી કરાઈ શકે તો વિપક્ષ ધારે એ પણ સરકારે ક્યાંક કરવું પડે, અને એમ જ સંસદીય પ્રણાલી ચાલતી હોય છે. એટલે શું ખરેખર ન્યુટ્રલ વેથી એ ચાલે છે કે નહીં, આપણે બધાએ પણ નક્કી કરવાનું છે, સંસદ પણ નક્કી કરે. અને જે જે કંઈ પહેલા તો ચર્ચા તો કરો, સંસદ તો ચલાવો, જેટલી મિનિટ તમે ચલાવો છો. એટલે મને તો હું તો ત્યાં સુધી કહું છું કે સંસદની અંદર સંસદ સભ્યો ચર્ચા કરવા માંગતા ના હોય, ચર્ચા થતી ના હોય તો દેશને સંસદ સભ્યોની જરૂર છે ખરી? કારણ કે દેશના પ્રશ્નોની ચર્ચા ત્યાં થતી નથી, અને બહુ મોંઘા સાંસદ છે, પગાર બહુ મોંઘા છે, એ લોકોને જે ભથ્થા મળે છે બહુ મોંઘા છે, એમને જે ફેસિલિટી મળે છે એ જનતાના ટેક્સના પૈસાથી મળી રહી છે, એ માત્ર ખાલી એ લોકોને ભોગવવા માટે તો આપણે ત્યાં મોકલતા નથી. દેશના પ્રશ્નોની ચર્ચા કોણ કરશે, ક્યારે કરશે, અને એનું નિરાકરણ કોણ લાવશે અને ક્યારે લાવશે? આ દેશમાં જ પણ એક મેસેજ, ધારો કે પ્રશાંતભાઈ સંભાવનાની વાત છે, આપે હમણાં શરૂઆતમાં વાત કરી હતી કે ધારો કે સજા જે છે એમાં ફેરબદલ થઈ જાય અથવા રદ થઈ જાય, આ તો પાછું સભ્યપદ મળી જાય છે,
तो आ परिस्थिति नो मैसेज शू जैसे कारण के भूतकाल में आवी घटना जोई कदाच आपने शोधे तो मळशु नहीं आपने के आ प्रकार विधानसभा में जोयु छे पण लोकसभा में आ प्रकार की घटना आखा देश में रेयर ऑफ दी रेरेस्ट घटना बनी छे आना परथी जो सभ्य पद पाछू आवे तो कांग्रेस माटे एक बहु मोटी बहु मोटो यूटर्न गणाशे बधी रीते राजकीय रीते पण के जे अत्यारे कंईक सुसुप्त अवस्था में देखाय छे आनो लाभ लई शके राजकीय बीजू आवनारा समय में घणा बधा इलेक्शन के राज्योना आवे छे एमां पण कंईक फरक पड़े સંસદ સભ્ય પાછું આપવામાં આવે તો એનો મતલબ શું સમજવો એમ આટલી જ રાહ જોવાની હતી આપણી રિક્વેસ્ટ હતી. એક છેલ્લો સવાલ આપને પ્રશાંતભાઈ, વિપક્ષની એકતા પર આપનું મૂલ્યાંકન શું કહે છે? કારણ કે દર વખતે વિપક્ષ એકઠા થાય છે પણ કોઈ પરિણામ નથી મળતું. એટલે અત્યારે વિપક્ષની એકજૂટતા જોઈએ એવી ક્યાંય દેખાતી નથી. કારણ કે જો આજે તમે જુઓ તો પહેલી વાર બેલેટ પેપર ને એટલે ઈવીએમ માટેની પણ કંઈક માંગ ઉઠી છે અમુક જગ્યાએ અને ઈવીએમ ને લઈને એ લોકો પ્રશ્નો કરી રહ્યા છે. ક્યાંક અત્યારે ઈડી સીબીઆઈ ને લઈને સુપ્રીમ કોર્ટ ના શરણે જઈ રહ્યા છે. 14 પાર્ટીઓ ગઈ છે, એ લોકો રોજબરોજ મીટિંગ કરે છે પણ એમાં અમુક લોકો દૂર રહે છે, અમુક લોકો આમાં પાર્ટિસિપેટ નથી કરવા માંગતા. આમ ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી બહાર રહે છે, ઘણી બધી જગ્યાએ અંદર રહે છે. એનો મતલબ એ લોકોમાં અત્યારે એકજૂટતા નથી આખા દેશ. અને બીજું, જેટલી બી નાની નાની વિપક્ષ પાર્ટીઓ છે એ બધી રિજનલ પાર્ટી છે. આખા દેશમાં મુખ્ય પાર્ટી બે જ છે, ભાજપ અને કોંગ્રેસ. એ લોકો આ બાબતે કશું બોલે એટલે ભાજપની સામે બધા છે, તો કોંગ્રેસ ને બધું સ્વીકારવા તૈયાર નથી બીજા બધા લોકો. તો આનો નિરાકરણ શું? એટલે તમારે લોકોએ જો ભારતીય જનતા પાર્ટીની સામે ફાઇટ કરી રહ્યા છો તો ભેગા થઈને કેવી એવું કેવી રીતે લડશો કે એને સત્તાથી દૂર રાખી શકો? અત્યારે બી વિપક્ષ છેલ્લા બે વખત થી 14 અને 19 સિટમમાં વિપક્ષ ટોટલ ના 30% પણ નથી થતો ભેગો. 30% 542 ને 30% તમે રીતે ગણી શકો છો. તો 120 જેટલી સીટો છે ટોટલ વિપક્ષ યુપીએ ની. એટલે એ આંકડો 272 કેવી રીતે પહોંચાડશો સત્તા મેળવવા માટે? એના માટે વિપક્ષોની એકતા પણ થવી જરૂરી છે. તો દર્શક મિત્રો, અહીંયા સમયની અવધિ નડી રહી છે. પ્રશાંતભાઈ અને